આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી અંતર્ગત દાહોદ શહેરમાં રેલી કાઢવામાં આવી હતી. આ રેલીના ભાગરૂપે દાહોદ જિલ્લાની પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા આ રેલીમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બાળ અધિકાર સંરક્ષણ અને અમલીકરણ માટે જાગૃતિના ભાગરૂપે જિલ્લા પ્રશાસન અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા બાળ અધિકારો જવાબદારી આપણા સૌની વિષય પર બાળકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાની અંદર બાળ અધિકાર સંરક્ષણ આયોગ તેમજ તે અંતર્ગતના વિવિધ કાર્યક્રમોનું આયોજન દાહોદ જિલ્લાની અંદર કરવામાં આવ્યું છે. આજે એ અંતર્ગત બાળકોને લગતા જે કાયદાઓ છે, શિક્ષણ અને તેમના બાળકોના પ્રોટેક્શનને લગતા, તો એ કાયદાઓના વિશેષ સમજ જે બાળકોની સાથે સંકળાયેલા જે સંસ્થાઓ છે, એટલે કે માધ્યમિક શાળાઓ છે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, પ્રાથમિક શાળાઓ, ICDS વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, તો આ તમામના કર્મચારીઓની આજ એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટી ગાંધીનગર દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ એ કલેક્ટરના અધ્યક્ષસ્થાનની જે આખું એકમ કામ કરે છે અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા 20 નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાળ અધિકાર દિનની ઉજવણી સારી રીતે થાય અંતર્ગત કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ બાળ અધિકારો આપણા સૌની જવાબદારી પર એક કાર્યક્રમનું આયોજન કરવા માટેનું સૂચના આપવામાં આવેલ હતી. તે અંતર્ગત શિક્ષણ વિભાગ, માધ્યમિક વિભાગ, આંગણવાડી, પોલીસ, સ્વૈચ્છિક સંસ્થાઓના કર્મચારીઓ, આચાર્યશ્રીઓને બોલાવીને આ કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણીમાં ભાગરૂપે દાહોદ જિલ્લાની પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો રેલીમાં જોડાયા હતા. અનેક મહાનુભાવોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કલ્પેશ પટેલ સાથે નિહાલ અગ્રવાલ, ન્યૂઝ ઓનલાઈન, દાહોદ.